એનસીપી સુપ્રીમો શરદ પવારે ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામોને પગલે આગાહી કરી છે કે દેશ હવે પરિવર્તન ઈચ્છે છે એ વાત આ પરિણામોએ સાબિત કરી છે અને આવનારી ચૂંટણીમાં તેની અસર વર્તાશે. મહારાષ્ટ્ર પેટા ચૂંટણીમાં ભાજપને અપેક્ષિત સફળતા મળી નથી એ જોતા હાલનો સમય રાજકીય પરિવર્તન માટે ખૂબ જ અનુકૂળ છે. શરદ પવારે કહ્યું કે હાલમાં દેશ પરિવર્તન માટે તૈયાર થઈ રહ્યું છે. કેરળમાં ભાજપ નથી, તમિલનાડુમાં ભાજપ નથી, કર્ણાટકમાં કોંગ્રેસ હતી પણ ત્યાં ધારાસભ્યો અને સાંસદોને ખરીદીને ભાજપની સરકાર બનાવાઈ છે. દેશના અનેક રાજ્યોમાં ભાજપ નથી. આ બધું સૂચવે છે કે દેશ પરિવર્તન ઈચ્છે છે. બીજી તરફ મોદી હવે ડરી ગયા છે. હવે તે કોઈની સામે આંગળી ચીંધશે નહીં. ભાજપના નેતા શરદ પવારની વાતને રાજકીય આક્ષેપબાજી ગણાવે છે પણ વિશ્લેષકોના મતે પવારની વાતમાં દમ છે. જો કે વિપક્ષો એક નથી તેથી ભાજપને ફાયદો થાય છે. આ વાત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પણ સાબિત થઈ છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.